નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 2 વિષય કલોલ ગુજરાતીમાં પ્રકારવાળા શબ્દો જોવાના છે. હવે આપણે જ્યારે જોડા અક્ષર લખીએ, જોડા અક્ષરમાં ર જુદી જુદી રીતે લખાય છે. જ્યારે જોડા અક્ષર સ્વરૂપે આવે ર, ત્યારે જુદી જુદી રીતે લખાય છે. જેમ કે પ્રવાસ, પર્વ, આ બંનેમાં ર નો ઉચ્ચાર પણ બંને અલગ અલગ રીતે વપરાય છે. આ ર કેવી રીતે વપરાય છે આપણે જોઈ ગયા. ક્યારે આ રેપવાળા ર નો ક્યારે ઉપયોગ થાય છે શબ્દ આપણે જોઈ ગયા. હવે આપણે રકારવાળા એટલે કે પ્રવાસ, આ આમાં જે ર નો ઉચ્ચાર થાય છે ક્યારે એ જોડાક્ષરમાં લખી શકાય એ આપણે આજે જોવાનું છે. તો અહીંયા જ્યારે શબ્દોમાં કોઈ અક્ષરની સાથે રનો ઉચ્ચાર થાય છે ત્યારે અક્ષરમાં ર ત્રાસી લીટી રૂપે દર્શાવાય છે. ધીરે ધીરે ત્રાસી લીટી કરી એટલે રનો ઉચ્ચાર કરે છે. તો આપણે અહીંયા વ્યાખ્યામાં શું કીધું છે, જ્યારે શબ્દોમાં કોઈ અક્ષરની સાથે રનો ઉચ્ચાર થાય. અહીંયા આપણે પ્રવાસમાં પ્રનો ઉચ્ચાર કરીએ તો પ્રની સાથે રનો ઉચ્ચાર થાય છે. પ્રની પહેલા કે પાછળ થતો નથી, પ્રની સાથે જ રનો ઉચ્ચાર થાય છે. ત્યારે એ પ્ર એટલે કે એ ર આ રીતે લખાય છે, ત્રાસી લીટી રૂપે લખાય છે. હવે કયા કયા અક્ષરોમાં આપણે આ ર લખી શકીએ? તો આપણે જે સ્વર છે અ ઈ મોટો, ઈ ઉ મોટો, આ ઋષિનો ઋ, આ જે સ્વર છે એના સિવાયના જે વ્યંજનો છે એટલે કે ક ખ ગ જ્યારે આ બધા મૂળાક્ષરો આવે ત્યારે એની સાથે ત્રાસી લીટી રૂપે ર લખાય છે. એટલે કે વ્યંજનની સાથે આપણે અહીંયા જોઈએ, શબ્દો જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. પહેલો શબ્દ છે પ્રવાસ, આમાં રની નીચે આપણે ત્રાસી લીટી કરી છે. આપણે જ્યારે પણ શબ્દનો ઉચ્ચાર કરીએ ત્યારે પ્રની સાથે રનો ઉચ્ચાર થાય છે. પ્રવાસ કંઈ પરવાસ એવું બોલાતું નથી, કે આગળ રપવાસ એવું કંઈ પણ બોલાતું નથી, પણ પની સાથે જ રનો ઉચ્ચાર થાય છે. અહીંયા આપણને કહ્યું છે કે જ્યારે જોડાક્ષરમાં કોઈ અક્ષરની સાથે રનો ઉચ્ચાર થાય ત્યારે તે અક્ષરમાં આપણે ર ત્રાસી લીટી રૂપે દર્શાવીએ છીએ એટલે કે લખીએ છીએ, દર્શાવીએ છીએ એટલે કે લખીએ છીએ. પ્રવાસ પછી પ્રથમ, આમાં પણ પ્ર પની સાથે રનો ઉચ્ચાર થાય છે. ક્રમ તો કની સાથે જ રનો ઉચ્ચાર થાય છે, કની પાછળ કે પહેલા થતો નથી. ચક્ર ચક્ર ક્રમ ચક્ર પછી શબ્દ છે ક્રીડા. અહીંયા જુઓ જે પણ આપણે શબ્દ લખીએ છીએ એ અક્ષર જે અક્ષરમાં ત્રાસી લીટી આવે એ અક્ષરની સાથે રનો ઉચ્ચાર થાય છે, માટે ત્યાં ત્રાસી લીટી રૂપે આપણે ર લખીએ છીએ. અહીંયા આપણે પ્રવાસ લખ્યું, પ્રથમ લખ્યું, ક્રમ લખ્યો, ચક્ર લખ્યું, ક્રીડા લખ્યું, એમાં જે જે મૂળાક્ષરની સાથે આપણે ત્રાસી લીટી જોડી છે એ મૂળાક્ષરની સાથે જ ર ઉચ્ચાર થાય છે. પ્ર પ્ર ક્ર 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 બ્રજ તો
ध्वनि साथे ज रनो उच्चार थाय छे प्रवीण तो ध्वनि साथे रनो उच्चार करियो आपणे प्रिया પછી લખતા હોઈએ ત્યારે પણ એનું ધ્યાન રાખવાનું વાંચતા ધ્યાન રાખશો
તો તમે લખશો ત્યારે આપોઆપ તમને યાદ આવી જશે કે આપણે અહીંયા ક્રમાં ટ્રાન્સલિટી કરવાની છે કે એને રેફ કરવાનું છે. તો આજે આપણે રકારવાળા શબ્દો જોયા. બસ એ જ અસ્તુ.